गुड आफ्टरनून चेम्बर ऑफ कॉमर्स तरफथी વિવનિટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવનિટ એક્ઝિબિશનનો આજે ત્રીજો દિવસ છે, તો આપણે જાણીશું કે એમનો કેવો રિવ્યૂ રહ્યો છે અને એમને કઈ રીતેની સફળતા પ્રાપ્ત થઈ છે. સર, આપનું નામ? નયન પાનેલિયા. સર, આપ પેટ્રોન ટેક્સ ફોપ કરીને જે તમારું યુનિટ ચાલે છે એમાં કયા રિગાર્ડિંગ મટીરિયલ્સ તમે બનાવો છો, એટલે સામા વપરાય, સાડી, ડ્રેસ? અમે બધું સાડી, ડ્રેસ બધું હેવી મટીરિયલ બનાવીએ છીએ, જે લગ્ન પ્રસંગની અંદર પહેરી શકાય ને એ ટાઈપની સાડી, ડ્રેસ, દુપટ્ટા, એ ટાઈપનું બધું મટીરિયલ બનાવીએ. સર, વિવનિટ એક્ઝિબિશન ચેમ્બર ઓફ કોમર્સ તરફથી પહેલી વખત થયું છે, તો આના માટેની જાણકારી આપ સુધી કેવી રીતે પહોંચી હતી? સર, આના માટેની જાણકારી છે ને, મારા એક મિત્ર છે, એના થ્રુ મને ખબર પડી કે ભાઈ આ રીતનું વ્યુઅર્સનું ફર્સ્ટ ટાઈમ એક્ઝિબિશન થાય છે, તો એ કે પાર્ટિસિપેટ કરીએ, એટલે એટલા માટે અમે આની અંદર ભાગ લીધો. સર, આ બે દિવસની અંદર તમારો કેવો અનુભવ રહ્યો છે? કેટલા બાયર્સ, કેટલા બ્રોકર્સ વગેરે તમારી સાથે મુલાકાત થઈ છે? બે દિવસની અંદર ઘણા બધા બ્રોકર્સ, મિનિમમ માની લ્યો ને મારા સ્ટોલની જે વિઝિટ લીધી હોય એવા 150-200 બ્રોકર્સ અને જે પેલા માર્કેટવાળા કહેવાય વેપારીઓ, એટલા વિઝિટ બહુ વધારે લીધી છે કે જે પર્સનલી અમને મળ્યા છે. અને બાકી ઘણા તો એવા છે જે કાર્ડ લઈને જતા રહ્યા છે, એટલે પર્સનલી આટલા લોકોને અમે નામ, નંબર, કોન્ટેક અને મુલાકાત લીધી છે સ્ટોલ. સર, આ એટલે તમારો ઘણો એવો સારો અનુભવ થયો છે કે હવે કોરોના પછી જ્યારે આ ફર્સ્ટ એક્ઝિબિશન થયું છે જેમાં તમે ફર્સ્ટ ટાઈમ પાર્ટિસિપેટ કર્યું છે, તો હવે પછી અમારું જ્યારે વિવનિટનું જે એક્ઝિબિશન આવશે એમાં તમે પાર્ટ લેશો? સર, એનું ઓલરેડી બુકિંગ કરાવી દીધું છે. શું વાત છે સર, એના માટે થેન્ક યુ સો મચ સર, કે તમે લોકો અમને આવી રીતે સાથ સહકાર આપતા રહો, તો અમે પણ તમારા લોકો માટે આવી રીતે ને આવી રીતે કંઈક મોટા એક્ઝિબિશનો કરતા રહીએ, જેથી આપણું સુરત અને તમારા બિઝનેસનું બંનેનું નામ રોશન થાય. ના ના, ખરેખર હવે નેક્સ્ટ એક્ઝિબિશનમાં ઓલરેડી અમે બુક પણ કરાવી દીધો છે સ્ટોલ, અને આનાથી લગભગ 3-4 ગણો સ્ટોલ અમે મોટો બુક કરાવેલો છે. થેન્ક યુ સો મચ સર. ઓકે, થેન્ક યુ.